સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. તારા દરિયાકાંઠાના વિસ્તારોને મેઘરાજા ગભરાવી રહ્યા છે અને તેની સાથે ગીર સોમનાથમાં ગીર ગઢડામાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સમાચારોની વાત કરીએ તો દરેક સમાજની એક પોતાની આગવી વિશેષતા હોય છે. કોઈક સમાજ આજે પણ પોતાની રૂઢિઓને ટકાવવા મથામણ કરી રહ્યો છે, જ્યારે કોઈક સમાજ પોતાની સંસ્કૃતિને ભૂલીને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને જીવન માનીને જતન કરી રહ્યો છે અને લોકસુખાકારી માટે દેવપૂજા કરવામાં આવે છે અને આ પૌરાણિક પરંપરા આજે પણ જોવા મળી રહી છે. સર્વે ભવંતુ સુખિનઃ આ નારાને સદાને માટે વળગી રહેનાર આદિવાસી સમાજ પોતાની આગવી પરંપરાને કારણે આજે પણ વખણાય છે. દર વર્ષે ગામની સુખાકારી માટે અને લોકકલ્યાણ અર્થે ધાન્યની રોપણી પહેલા અને સારો વરસાદ વર્ષે તે માટે ગ્રામજનો મળી પોતાના આરાધ્ય દેવોની ભક્તિપૂર્વક પૂજા કરે છે તથા ગ્રામજનો મળી આ પરંપરાને એક ઉત્સવની જેમ મનાવે છે અને સાથે મળી ભોજન પકવી અને આ પર્વની ઉજવણી કરે છે. આ જેઠી પૂજાના દિવસે અમે ધરતીની રજા લઈએ, કનશ્રીના આશીર્વાદ લઈએ કે અમે કાલ આજથી દાણા વાવવાના શરૂ કરીશું અને અમારા ખેતરો હરાભરા રહે, પુષ્કળ ધન ધાન્ય પાકે એ માટેની એક પ્રાર્થના અને રજા અમારે તે દિવસથી લઈ લઈએ અને ત્યારબાદ થોડા દિવસમાં વરસાદ આવ્યા પછી ધરતી લીલીછમ થઈ જાય, અમારી ખેતીવાડીમાં પાક આવ્યો એ ઉગી જાય એટલે કુદરતના આભાર માનતી એક પૂજા હોય. અમારા ઢોર ઢાકર માટે ઘાસચારો તમે આપ્યો, અમારી ધરતી ખેતીવાડી લીલી થઈ ગઈ, હવે અમે જીવી જઈશું, અમારા ઢોર ઢાકર જીવી જશે અને સાથે સાથે ઢોર ઢાકર બીમાર નહીં પડે એ દિવસે એ વંશી પૂજા થાય, જેને ઢોરના ઔષધિ તરીકે પણ માનવામાં આવે. દરેક ગામમાં સીમાડે એક વંશી દેવ હોય, એ સ્થાનકે જંગલમાંથી વિવિધ જડીબુટ્ટીઓ લઈ આવવામાં આવે, વડવાઓ જે વર્ષોથી આ લઈ આવતા હોય એ લાવીને સુંદીને આખા ગામના ઢોર ઢાંકરને ભેગા કરીને આખા ઢોર ઢાંકરના ટોળા ઉપર છંટકાવ કરવામાં આવે, ઘરે ઢોર હોય એમના માટે પણ લેજવામાં આવે. ત્યારબાદ અમારા જે ગામના ભગતો હોય એ વંશીદેવની પૂજા કરે, આખા વર્ષ અમારું ઢોર ઢાંકર સારા અને તંદુરસ્ત રહે એ માટેની આ નાંદરવા પૂજા કુદરતના આભાર માનતી એક પૂજા છે. આ પરંપરા આદિકાળથી ચાલી આવી છે. અમારા વડવાઓ જે પૂજા કરતા હતા, જે પરંપરા જાળવતા હતા, એ પરંપરા વર્તમાન પેઢી આજે પણ જાળવી રહી છે. અત્યારે આદિવાસી સમુદાયમાં નાંદર્યો દેવ પૂંજવાનું ચાલુ છે. જે વરસાદ પડે છે એના 15 દિવસ પછી જે લીલોચારો ઉગે છે પછી નાંદર્યા દેવની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાનું મહત્ત્વ એટલું જ છે કે જે લીલોચારો ઉગે છે, ઢોરો ચરવા જાય છે અને લીલો કુંભળોચારો ચરે ત્યારે કુર્મીઓ થાય છે અને કુર્મીઓનો નાશ કરવા માટે કોઈ ડૉક્ટરની જરૂર નથી, પણ જે જૂના આપણા ભગતો જૂના જે લોકો છે એમને ખબર છે કે કઈ જડીબુટ્ટી પશુઓમાં કામ આવે છે. જડીબુટ્ટીઓની પૂજા કરવામાં આવે છે અને ખોળમાં એનો છંટકાવ કરવામાં આવે છે. એનાથી ઢોરો બીમાર નથી પડતા અને કુર્મીઓનો નાશ થાય છે. એ રીતે આખા વર્ષ ઢોરો તંદુરસ્ત રહે છે, ગામમાં કોઈ રોગચાળો નહીં થાય એની પણ પૂજા નાંદરિયા દેવ સાથે કરવામાં આવે છે. આદિકાળથી ચાલી આવતી આદિવાસીઓની પરંપરાને આજે પણ આદિવાસી યુવાનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક નિભાવી તેમની સંસ્કૃતિનું જતન કરી એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. એક તરફ પશ્ચિમી સંસ્કૃતિની ઝાકમ ઝાડ છે તો બીજી તરફ પોતાના રૂઢિગત રીત રિવાજો અને પરંપરા છે. તેની વચ્ચે રહીને પણ પોતાની પરંપરાનું જતન આજના 21મી સદીના યુગમાં પણ આદિવાસીઓ કરી રહ્યા છે અને સર્વે સંતુ નિરામયાના શુદ્ધ વાક્ય માટે પોતાના આરાધ્ય દેવને મનાવણા કરવાનું ભૂલ્યા નથી તે જોતા સાચા અર્થમાં પોતાની પરંપરાની જાળવણી કરતા હોય તેવું લાગી રહ્યું છે. નીરવ કંસારા, નિર્માણ ન્યૂઝ, તાપી.